અમરેલીના જીંથુડી ગામે વરસાદ પડતા પુલની સેફ્ટી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને દિવાલમાં નબળી કામગીરી થતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે. અમરેલીના જીંથુડીથી લુણીધાર માર્ગ પર હાલ એક પુલનું કામ ચાલી રહ્યું છે, જેમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાનું જીંથુડી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. થોડા એવા વરસાદના પાણીમાં 7 દિવસ પહેલા બનાવેલી પુલની સેફ્ટી દિવાલ ધરાશાયી થઈ છે. સાઈડની દિવાલો એટલી નબળી છે કે કોઈ વસ્તુ લઈ ઘસવામાં આવે તો દિવાલમાંથી પ્લાસ્ટર કે મટીરિયલ ખરવા લાગે છે. પુલનું કામ શરૂ થવાને કારણે વાડીએ જતા ખેડૂતોને પણ ચાલવામાં ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પુલનું કામ ચાલુ હોય અને કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યો નથી. આ અગાઉ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે આ પુલની સેફ્ટી દિવાલમાં થતી કામગીરીમાં તટસ્થ કરવા જરૂરી બન્યું છે. આ પુલનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. મારું નામ નંદલાલભાઈ છે, હું જીંથુડી ગામનો રહેવાસી છું અને આ પુલની પરિસ્થિતિ જો માણસ એટલે એમ કે જીંથુડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ. અત્યારે જરાક પાથર લ્યો હો ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું, અને પહેલાં વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીધારના પાદરમાં પૂજી ગયો સામાન. વિચાર કરી લો તમે આ બાંધકામ કેવું કરેલું છે. કોઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી. વીડિયાવાળાને બોલાવી તો એ માણ માણ આવી ગયા, એટલે અમે આ બહાર જાહેર કર્યું, નહીં તો આમાં કોઈ આવે એમ જ નહોતું. હવે વિચાર કરો, એમ અમારા ગામમાં સરકારી બસો 10 ચાલતી, એમાં એક બસ આવતી નથી. પ્રાઇવેટ 5 ચાલતી, સુરતની 2 ચાલતી, અમદાવાદની 3 ચાલતી, તો બધી બસો બંધ. માણાને અહીંથી દવાખાને લઈ જવો હોય તો આ પુલમાં કેમ હાલે? આ બાજુ ગટર, આ બાજુ ગટર. વિચાર કરો માણા કઈ રીતે જાય દવાખાને. હવે લુણીધાર સિવિલમાં જવું તો વિચાર કરવો પડે. આવી તો પરિસ્થિતિ જીંથુડી ગામની છે. બોલો. મારું નામ સોલંકી હરેશભાઈ પાલજીભાઈ છે. મારો કાયમનો રસ્તો છે, બરાબર. કાયમ હું અવર જવર કરું છું અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ 1.5 મહિના થયા. હું કાયમ જોઉં છું, કાયમ કામ નબળું જ છે અને કામમાં ઢીલાશ પણ બહુ છે. હજી નદી નથી આવી તો પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે. કાયમ અમે જોઈએ છીએ, એક દિવસ કામ ચાલુ હોય 3 દિવસ બંધ હોય. બીજા નંબરમાં કે આ કામમાં તો ગમે ને તમે જોઈ લો, હજી તો 5 થી 7 દિવસ થયા છે આ ભર્યું એને, તાપ પડી ગયું છે. અને અઠવાડિયે મેં 2 દિવસ અઠવા 1 થી 2 દિવસ જ ચાલુ હોય કામ, એટલું ઢીલા. મેં અમે 2-3 વખત ટકોરાઈ કરી હતી આપણે પૂર્વ આપણે સરપંચશ્રી, અને અમે 2 ટકોરાઈ કરી હતી, નીકળ્યા હતા. રસ્તો હલાય એવો નથી, ગાડી ચાલો એવી નથી. તો સાઈડમાં મેં કીધું કે ડ્રાઈવરને બીજું કાઢો કે બીજું તો કાંઈક માણસોને વાળીઓ આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો. તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાંય કાંઈ સક્સેસ નથી ગયા. હવે રસ્તા બધા બંધ થઈ ગયા. અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ નો છૂટકી હાકીને માણસો લુણીધાર કામે અપડાઉન કરવાવાળા બધા બિચારા છોકરાઓ આ તે તકલીફ એવી પડી છે. હવે અત્યારે કોને મારે કહેવા જવું? અત્યારે માણસો એટલા પરેશાન છે કે તમે એને શૂટિંગે જરાક જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે અત્યારે પુલની. હજી કરી જ નથી અમે અહીંયા કામ કરતા. એ લોકોને કીધું હતું ભાઈ કે તમે આ અને 2 મહિનાથી કામ ચાલુ છે, ને કે આ ઉતાવળ રાખ્યો તો અત્યારે કેદુનું પૂરું થઈ ગયું. હજી તો ઉદઘાટન થયું, કોઈ વસ્તુ નહીં, બધું પેક થઈ ગયું છે. તો મારે એટલું જ કહેવાનું છે કે આવી બેદરકારી શું કામ? એક તો નાના એવા ગામમાં અમારે 1 રસ્તો હોય એમાં માણસોને આવડ જવર માટે. હવે અમારે આ રસ્તો બી અમારે કામકાજ કોઈ વાડીઓના રસ્તા હોય, કેટલી પોઝિશન અત્યારે ખરાબ છે તો અમે જાણીએ છીએ. ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી.